હલો, હું રિશિત ઝવેરી, મ્યુઝિક ડિરેક્ટર, થિયેટર ડિરેક્ટર અને પ્લેરાઇટ. શોર્ટ ફિલ્મ મંત્રના માધ્યમથી તમારા બધા સુધી પહોંચવાનો મોકો મને અભિષેકભાઈ ગલસરે આપ્યો, એના માટે શોર્ટ ફિલ્મ મંત્રાનો અને અભિષેકભાઈ ગલસરનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં તો આ જે અભિષેકભાઈ જે આર્કાઇવ્સ ક્રિએટ કરી રહ્યા છે સુરતના જાણીતા અજાણ્યા કલાકારોની, એ બહુ જ ઉમદા કાર્ય કહી શકાય. અને પર્સનલી મારી વાત કરું તો હું આજથી લગભગ 3-4-5-6-10 વર્ષ રહીને જ્યારે પાછો આ વિડીયો યુટ્યુબ પર જોઈશ તો મને તો એકદમ આમ નોસ્ટાલ્જિયા ફીલ થશે કે વોટ આઈ હેવ સેડ, જે મેં અત્યારે કીધું તે હું કરી શક્યો કે નહીં, જે મેં થિયેટર્સ વિશેની વાત કરી તે ભવિષ્યમાં ફૂલફિલ થઈ કે નહીં. જો ફૂલફિલ થઈ હશે તો એ થિયેટરની અમારા બધાની સફળતા ગણાશે, જો ફૂલફિલ નહીં થઈ હશે તો ભવિષ્યમાં જે કોઈ આ વિડીયો કદાચ જોઈ એમને કદાચ કંઈક એક દિશા સૂચન મળે કે ચલો જે નથી થઈ શક્યું તે અમે કરીએ. તો જ્યારે મને અભિષેકભાઈએ કીધું કે યુ કમ ટુ માય સ્ટુડિયો એન્ડ ટોક અબાઉટ યોર જર્ની, તો મેં એમને ત્યારે જ કીધું કે 30 વર્ષની ઉંમર છે મારી, તો હવે 30 વર્ષની ઉંમરમાં તો એટલી પોતાની જર્ની વિશે તો શું વાત કરીએ. ને એટલે જર્ની વિશે વાત કરીશ પણ બહુ ટૂંકાણમાં, પણ રાધર આઈ વિલ ટોક અબાઉટ થિયેટર. તો થિયેટરની મારી જર્નીની વાત કરું તો મારી જર્ની ચાલુ થઈ 2012થી મુંબઈમાં એઝ અ મ્યુઝિક ડિરેક્ટર. સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ કમ્પ્લીટ કરીને ગુજરાતી નાટકોમાં સંગીત આપવાનું ચાલુ કર્યું. ઘણી બધી કોમ્પિટિશન્સમાં, ઘણા બધા એકાંકી નાટકોમાં મેં મ્યુઝિક આપ્યું. ઓરિજિનલ બેકગ્રાઉન્ડ સ્કોર્સ કમ્પોઝ કરતો, નાટકો માટે ગીતો કમ્પોઝ કરતો. એ દરમિયાન મારી ઓળખાણ થિયેટરના મિત્રો સાથે થતી રહેતી, એક્ટર્સ હોય, રાઇટર્સ હોય. તો એવામાં એક એક્ટર મિત્રએ મને કીધું કે એને છોટી સી બાત પરથી ગુજરાતી નાટક એડેપ્ટ કરવું છે, તો તું મને લખવામાં મદદ કર. હવે 20-21 વર્ષની ઉંમરે તો આપણને શું ખબર હોય કે રાઇટિંગનું ગ્રામર કેવું, પ્લે રાઇટિંગમાં કઈ કઈ ચેલેન્જીસ ફેસ થાય, સ્ટેજની વીકનેસ શું, સ્ટેજની સ્ટ્રેન્થ શું. પણ એક ક્રેઝમાં ને ક્રેઝમાં મેં હા કીધી કે હા ચલો લખીએ ને, મજા આવશે, એમાં શું છે. હવે લખવા બેઠા તો ખબર પડી કે કેટલા વિશે સો થાય, એટલે લખાણ તો ક્યારેય પૂરું નહીં થયું. પણ એ વસ્તુએ મારી અંદર એક બીજ રોપ્યું કે ચલો આપણે યાર આ રાઇટિંગને એક્સપ્લોર તો કરવું જોઈએ. તો ધીરે ધીરે રાઇટિંગને એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું. રાઇટિંગ્સના, પ્લે રાઇટિંગના ગ્રામર વિશે, સ્ટેજ ક્રાફ્ટ વિશે સમજતો ગયો. પણ એટલી સમજણ કેળવાઈ નહોતી હજી સુધી. આમ થોડું ઘણું ક્યારે કોઈકની સાથે વાત કરતા, કોઈકને ક્યુરિયોસિટીથી પ્રશ્નો કરતો, હું ક્યુરિયોસિટી મારામાં ભરપૂર કે થિયેટરમાં 45ના એંગલ પર કેમ ઊભા રહેવાનું, આમ 90 ડિગ્રીના એંગલ પર ઊભા રહે તો શું થાય, ફલાણું કરીએ તો શું થાય, ઢીકણું કરીએ તો શું થાય, આ બધું મારું ચાલતું રહેતું. એવામાં 2014માં મેં એક પ્લે ડિરેક્ટ કર્યું કલાકાર નામનું. અગેઇન કશું એટલે કશું આવડતું નહોતું એ વખતે. ભાવ સાહેબ કરીને એક કોમ્પિટિશન થાય છે હિન્દી એકાંકી નાટ્ય સ્પર્ધા, એમાં મેં પ્લે મૂક્યું. એટલું પણ નથી ખબર એ વખતે તો કે સ્ટેજ પર આમ બ્લેકઆઉટમાં કલાકારોને ચાલવા માટે રિડિયમ માર્ક્સ કરવા પડે, તો એ પ્લે ખરાબ રીતે પીટાયું. હજુ વધારે થયું કે યાર વિઝ્યુઅલ્સ ક્રિએટ કરવા હોય, સ્ટોરી ટેલિંગ શીખવું હોય તો ઘણું બધું શીખવું પડશે. તો ધીરે ધીરે પ્લે રાઇટિંગની બુક્સ વાંચવાનું, થિયેટર ડિરેક્શન પર બુક વાંચવાનું, યુટ્યુબ પર વિડીયોઝ જોવાનું, ટેકનિકાલિટીઝ શીખવાનું મેં ચાલુ કર્યું. કારણ કે નાનપણથી એક વસ્તુ માનું છું, ટુ એક્ઝિક્યુટ યોર આર્ટ યુ નીડ ટુ માસ્ટર ધ ક્રાફ્ટ. તો એ રીતે કરતાં કરતાં 2015ની સાલ આવી. સુરેશ રાજડા સરની વર્કશોપમાં હું જોડાયો અને સ્ટેજના ગ્રામર વિશે હું શીખ્યો. 2016માં SMCA એક થિયેટર ડિરેક્ટર વર્કશોપ કરી હતી, એ મેં થોડી એટેન્ડ કરી, એમાંથી થોડું ઘણું શીખ્યો. એમ કરતાં કરતાં 2016માં મેં મારું પહેલું ફૂલ લેન્થ નાટક બનાવ્યું ધ કેરેક્ટર. એ ધ કેરેક્ટર બનાવતી વખતે પણ અમે લોકો ઘણા બધા પ્રશ્નોના જવાબો શોધતા રહેતા હતા. આજે પણ તમે કદાચ એ નાટકની વિડીયો જુઓ તો તમને સમજાશે કે એમાં છે ને મેં બ્લોકિંગ, એક્ટર્સના બ્લોકિંગ આમ એકબીજાથી ઘણા ડિસ્ટન્સ પર રાખ્યા છે. કારણ કે મને સતત એ ડર રહેતો હતો, કારણ કે એટલું ક્રાફ્ટિંગ હજુ સમજ્યો નહોતો. સતત એ ડર રહેતો કે હું નજીક એક્ટર્સને ઊભા રાખીશ તો કદાચ કવર થઈ જશે એક્ટર્સ એકબીજાથી. તો ધ કેરેક્ટર ક્રિટિકલી બહુ એક્લેમ્ડ રહ્યું. એમાં અમે લોકોએ અલગ ટાઈપનું સ્ટોરી સ્ટ્રક્ચર, નોન લિનિયર સ્ક્રીન પ્લે ફોર્મેટમાં આખું સ્ટ્રક્ચર ઊભું કરવાની કોશિશ કરી. તો ઇટ વોઝ અ રિયલી ગુડ એટેમ્પ્ટ. ઘણું એમાંથી શીખવા મળ્યું અને ધીરે ધીરે કરતાં જર્ની ચાલતી રહી.
2017 એક વત્તા એક 11 કર્યું, જે ચિત્રલેખા નાટ્ય સ્પર્ધામાં બીજો નંબર આવ્યો. 2019 નિમિત્ત કમબેકસુન નામનું એક મૌલિક સાયન્સ ફિક્શન નાટક કર્યું, જે ડૉક્ટર મનીષા પાનવાલા, જે આપણા સુરતના નોવેલિસ્ટ છે, એમની નવલકથા સત અસત પર આધારિત હતું, જેમાં જે મારું પહેલું ફૂલ લેન્થ પ્લે એઝ અ રાઇટર પણ રહ્યું, સોલો રાઇટર. ઇટ વોઝ માય ફર્સ્ટ ફૂલ લેન્થ પ્લે. ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાના લગભગ તમામ શ્રેષ્ઠ ઇનામોએ જીત્યું. ટ્રાન્સમીડિયા એવોર્ડ્સમાં મને બેસ્ટ રાઇટરનો, પછી મારા નાટકના કલાકારને બેસ્ટ ચાઇલ્ડ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો. તો બસ એમ મારી જર્ની ચાલતી રહી છે. જ્યારથી મેં નાટક કરવાની શરૂઆત કરી હતી ત્યારથી એટલું મેં નક્કી કરેલું કે હું કોઈ પણ નાટક કરીશ ને તે ક્યાં તો નવું લખીશ, ક્યાં તો નવું લખાવીશ, પણ ક્યારેય પણ કોઈક જૂના રાઇટરે લખેલી, ક્યાંક ભજવાઈ ગયેલી સ્ક્રિપ્ટ હું ક્યારેય નહીં કરીશ. એ સિલસિલો આજ સુધી ચાલુ છે. આવતા મહિને મારું એક નવું નાટક ઓપન થાય છે, લેખક મારો ઝોનમાં નથી નામનું. એ પણ એક મૌલિક ગુજરાતી એકાંકી છે. 27 મે 2023 એનો પહેલો શો છે જીવન ભારતીમાં. બસ, તો આ જર્નીની વાત આટલી. હવે હું વાત કરીશ થોડી થિયેટર વિશે, કે સુરતના થિયેટર વિશે આપણે પ્રિસાઇઝલી વાત કરીએ. 2016 જ્યારથી મેં થિયેટર કરવાની શરૂઆત કરી છે ને, ત્યારથી એક વસ્તુ મેં ફેસ કરી છે કે સુરત મહાનગરપાલિકાની નાટ્ય સ્પર્ધા આવે અને સુરતના જેટલા પણ ડિરેક્ટર્સ છે, જેટલા પણ એક્ટર્સ છે, દરેકને એક કીડો સળવડે કે આપણે નાટ્ય સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરીએ અને આપણે જીતીએ. મોટે ભાગે થાય છે શું એમાં, કે દરેકે દરેક ડિરેક્ટર્સ, દરેકે દરેક તો નહીં કહી શકાય, પણ મોટાભાગના ડિરેક્ટર્સને એમ થાય કે કોઈ પણ એક જૂની સ્ક્રિપ્ટ ઉપાડી લો, એને ડિરેક્ટ કરો, એને ભજવો અને કોમ્પિટિશન જીતો. તો આપણો જે નાટકનો ક્રેઝ છે ને, એ ખાલી કોમ્પિટિશન સેન્ટ્રિક રહી ગયો છે. વોટ ઇફ આ SMC નાટ્ય સ્પર્ધા અચાનક બંધ થઈ ગઈ, તો સુરતનું થિયેટર શું કરશે, કઈ રીતે સર્વાઈવ કરી શકશે? તો મને એમ થાય છે કે વી શુડ ફોકસ ઓન ન્યૂ કન્ટેન્ટ. આ ટાઈમ એવો છે કે નવી ઓડિયન્સ જનરેટ થઈ રહી છે. OTT પ્લેટફોર્મ્સ, ફિલ્મ્સ, બધે નવા નવા પ્રકારના કન્ટેન્ટ આવી રહ્યા છે, તો વાય નોટ ઇન આર સુરત ગુજરાતી થિયેટર? આપણે લોકોએ ફોકસ કરવું જોઈએ જૂની સ્ક્રિપ્ટને ઉપાડીને નાટક કરવા કરતાં કોઈક નવું કન્ટેન્ટ જનરેટ કરવાની, નવા રાઇટર્સ ઊભા કરવાની આપણને ખૂબ જરૂર છે. મેં 10 નાટકો કર્યા છે અત્યાર સુધી, એટલે હું કહી શકું છું કે મેં મારી 8 વર્ષની કરિયરમાં જો સૌથી વધારે કોઈ પ્રોબ્લેમ ફેસ કર્યો હોય ને, તો એ છે લેખકનો. કારણ કે આપણી પાસે લેખકો નથી. ગુજરાતી થિયેટર પાસે અત્યારે જેટલી રાઇટર્સની કમી છે ને, એટલી બીજી કોઈ કમી નથી. નથી કોઈ ડિરેક્ટર્સની, નથી કોઈ એક્ટર્સની, બટ ગુજરાતી થિયેટરની પાસે લેખકોની બહુ જ કમી છે. તો આપણે નવા લેખકો ઊભા કરવાની શક્ય એટલા પ્રયત્નો કરવા જોઈએ. મારા તરફથી હું એક પ્રયત્ન બહુ જલ્દી ઇનિશિયેટિવ ચાલુ કરવાનો છું. આ રાઇટર્સ રૂમ નામની એક વસ્તુ હું ચાલુ કરવાનો છું, જેમાં જે લોકોને ખાલી નાટકમાં ઇન્ટરેસ્ટ પણ હોય, એ લોકોને એમ થતું હોય કે અમારી પાસે શબ્દો છે, અમારી પાસે વિચારો છે, પણ અમને લોકોને પ્લે રાઇટિંગ કે ફિલ્મ રાઇટિંગનું ગ્રામર, એની ટેકનિકાલિટીઝ, એનું ક્રાફ્ટિંગ નથી સમજાતું, તો વી વિલ ટીચ ધેમ ધી ક્રાફ્ટિંગ, વી વિલ ટીચ ધેમ ધી ગ્રામર, વી વિલ મેક ધેમ રાઇટ અ પ્લે અને વી વિલ પરફોર્મ ધેટ પ્લે. કારણ કે જ્યાં સુધી નાટક પરફોર્મ નથી થતું, ત્યાં સુધી નાટક નાટક નથી ગણાતું, તો વી વિલ પરફોર્મ ધેટ પ્લે. તો એવી રીતે આપણે બધાએ ભેગા થઈને, કોમ્પિટિશનથી બહાર હટીને, કઈ રીતે આપણે આપણા સુરતના થિયેટરને વધારે વાઇબ્રન્ટ બનાવી શકીએ એવા પ્રયત્નો કરવા જોઈએ. આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે સુરતમાં ખૂબ ઉત્તમ પ્રકારનું થિયેટર થાય છે. ના નથી, થાય જ છે, 100% થાય છે, પણ એ નાટ્ય સ્પર્ધા સેન્ટ્રિક, કોમ્પિટિશન સેન્ટ્રિક બની ગયું છે. ઓડિયન્સ પણ આવે છે તો કોમ્પિટિશન જોવા માટે આવે છે, કારણ કે કોમ્પિટિશન સુરત મહાનગરપાલિકા ફ્રીમાં બતાવે છે. એ જ નાટકના ટિકિટ શો નથી થઈ શકતા, એટલે આપણે એવું કહી શકીએ કે આપણી પાસે આપણું પોતાનું કહી શકાય ને એવું ઓડિયન્સ નથી. તો વી નીડ આર ઓન ઓડિયન્સ. આપણે એવું શું કરી શકીએ કે આપણી ઓડિયન્સને આપણા પર ભરોસો થાય કે ઓકે, પર્ટિક્યુલર વ્યક્તિનું, પર્ટિક્યુલર સંસ્થાનું, પર્ટિક્યુલર ડિરેક્ટરનું, કે પર્ટિક્યુલર રાઇટરનું, કે પર્ટિક્યુલર એક્ટરનું નાટક છે, તો આપણે 200, 300 કે 500 રૂપિયાની ટિકિટ ખર્ચીને પણ જોવા જઈશું તો એ નાટક વર્ધી ગણાશે. એને માટે જરૂરી છે કે નાટકના કન્ટેન્ટ પર ભાર મુકાવો, નાટકના પ્રોડક્શન વેલ્યુ પર ભાર મુકાવવો, અને મેઇન તો પોતાની જાત સાથે પ્રામાણિક રહીને નાટક બનાવવું. આપણે આપણા એક્ટર્સની ફેસ વેલ્યુ ઊભી કરવાની પણ જરૂર છે. એવું અત્યારે મને બોલવાનો મોકો મળ્યો છે, તો શોર્ટ ફિલ્મ મંત્રના માધ્યમથી હું ખરેખર એવું કહેવા માગું છું કે વી નીડ ટુ ક્રિએટ અ ફેસ વેલ્યુ ઓફ આર એક્ટર. જેમ મુંબઈના નાટકો સનત વ્યાસ અભિનીત, પ્રતાપ સચદેવ અભિનીત, કે પછી
કોઈ પણ સરિતા જોશી અભિનીત, પદ્મારાણી અભિનીત, લખાતાની સાથે સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત લખાતાની સાથે જેમ બોક્સ ઓફિસ ટપોટપ છલકાઈ જાય છે, એ રીતે આપણા સુરતમાં કામ કરતા એક્ટ્રેસના નામ પડતાની સાથે બોક્સ ઓફિસ છલકાય એવી ફેસ વેલ્યુ ક્રિએટ કરવાની આપણે ખૂબ જરૂર છે, ખૂબ એટલે ખૂબ જરૂર છે. સાથે વારંવાર કહીશ, નવું કન્ટેન્ટ ક્રિએટ કરવાની પણ એટલી જ જરૂર છે. તો આપણે બધા એક થઈને, બધા એક થઈને પરસ્પરની દુશ્મનાવટ ભૂલીને કે પછી પરસ્પરના ગ્રજીસ ભૂલીને આપણે બધા એક થઈને આ દિશામાં કામ કરીએ ને તો બિલીવ મી, આવનારા 5 વર્ષમાં આપણે કોઈ સંસ્થા નહીં કે અમે તો ફક્ત મુંબઈના જ નાટકો લઈએ છીએ એવા વાક્યો સાંભળવાની કે એવી કોઈ જરૂર નહીં પડશે. આપણી પાસે આપણું પોતાનું ઓડિયન્સ હશે, હશે હશે ને હશે જ. દેટ વી રિયલી નીડ ટુ વર્ક ઓન ઇટ. બીજું સાથે સાથે કહીશ કે એવું થયું છે કે આ જનરેશનમાં, પર્ટિક્યુલરલી મારી જનરેશનમાં, કે ટોરેન્ટ પરથી ફિલ્મો ડાઉનલોડ કરીને જોવાનો એક ટાઈમ હતો, હવે ઓટીટી આવી ગયું, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, સોની લીઓ, આ તે આમ કન્ટેન્ટ છલોછલ તમારી પાસે છલકાઈને આવે છે, ઇન્ટરનેશનલ કન્ટેન્ટ. તો એમાં થાય છે શું કે દરેક નવો રાઇટર કે નવો ડિરેક્ટર સતત એ ફિલ્મો જોયા કરે છે, સતત એ દુનિયાભરની નોવેલ વાંચતો રહે છે અને પોતાના મગજમાં એક ઇમેજ ક્રિએટ કરી લે છે કે આઈ વોન્ટ ટુ ક્રિએટ સમથિંગ લાઈક ધીસ. અને જ્યાં સુધી એ ઇમેજ પર ખરો નથી ઉતરી શકતો એ રાઇટર પોતાના કન્ટેન્ટ સાથે કે પોતાના પોતાની વાર્તા સાથે, ત્યાં સુધી એ સતત એ મૂંઝવણમાં જીવે છે કે મારું કન્ટેન્ટ લોકોને ગમશે કે નહીં. એને સતત ફિયર છે કે લોકો મને જજ કરી લેશે, એને સતત ફિયર છે કે આ વસ્તુ સારી હશે કે નહીં સારી હશે. તો દરેક એસ્પાયરિંગ રાઇટર ડિરેક્ટર્સને હું એ પણ કહેવા માગું છું કે તમે ફિલ્મો જુઓ, નાટકો જુઓ, નોવેલ્સ વાંચો, બધું કરો, પણ સાથે સાથે એ ધ્યાન રાખો કે તમારી પોતાની એક ઓરિજિનાલિટી છે જે નોવેલ, ફિલ્મ કે નાટકથી બહુ પરે છે. તો તમારી એ ઓરિજિનાલિટી મરવા નહીં દો, જજ થવાનો ડર બિલકુલ નહીં રાખો. તમે તમારી આર્ટને એક્ઝિક્યુટ કરવાનું ચાલુ કરો, લોકોની સામે મૂકવાનું ચાલુ કરો. તમે જ્યારે આર્ટને લોકોની સામે મૂકતા જશો તેમ જ તમારો ક્રાફ્ટ સુધરતું જશે, તમારી પ્રોડક્ટ સારી બનતી જશે, પ્રોફેશનલ બનતી જશે, લોકોને ગમે એવી બનતી જશે. પણ જો તમે સતત એ ડરમાં જીવતા રહેશો કે આ વસ્તુ સારી છે કે નથી સારી, હું જે કરું છું તે સારું છે કે નથી સારું, જજમેન્ટના ડરમાં જીવતા રહેશો તો તમે એ ક્યારેય નહીં કરી શકો. આઈ એમ નોટ અ પર્સન કે જે બહુ સેલ્ફ પ્રાઇડ લેશે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે જો હું આવા ડરમાં જીવ્યો હોઉં તો પહેલું જ નાટક જે મેં ધ કેરેક્ટર કરીને કર્યું, વિચ વોઝ હેવિંગ અ સચ અ કોમ્પ્લેક્સ સ્ક્રીન પ્લે, નિમિત કમ બેક સુન કર્યું, લગભગ તો લવ હતો કર્યું, બધા અલગ અલગ સ્ટોરી સ્ટ્રક્ચર જે મેં જાતે એક્સપેરિમેન્ટ કરીને એક્સપ્લોર કર્યા છે, હું ક્યારેય નહીં કરી શકતે. હું પણ એ જ સતત બીબાઢાળ ક્રાફ્ટમાં ઢળેલો હોતે. અત્યારે મારું લર્નિંગ જે છે ને તે હું કહી શકું કે સેલ્ફ લર્નિંગ છે. મેં નથી એટલી ફિલ્મો જોઈ, નથી એટલી નવલકથાઓ વાંચી, નથી કદાચ એટલા નાટકોનું એનાલિસિસ કર્યું. હા, નાટકો શીખ્યો છું જોઈ જોઈને, પણ મેં એટલા નાટકોનું ક્યારેય એનાલિસિસ નથી કર્યું. એટલે કદાચ હું કહી શકું કે મારી અંદરની એ ઓરિજિનાલિટી જીવતી છે જે મારી પોતાની છે, જે કોઈની કોપી નથી. તો હું દરેકને એવી એક વિનમ્ર સજેશન આપીશ કે તમારી ઓરિજિનાલિટીને મરવા નહીં દેતા, તો જ આપણું થિયેટર, આપણી ફિલ્મો, આપણું કલ્ચર જીવતું રહી શકશે અને આગળ વધી શકશે. જે રીતે આપણા સિનિયર્સે આપણા સુધી લેગેસી પાસ ઓન કરી છે, આપણી પણ ફરજ છે કે આપણે આપણી આવનારી પેઢીને આ લેગેસી પાસ ઓન કરીએ. તો બસ આટલું હું શોર્ટ ફિલ્મ મંત્રના માધ્યમથી કહેવા માગું છું. મેં જેમ કહ્યું તેમ મારી જર્નીની વાત હું ટૂંકી કરીશ, પણ કદાચ મેં જે થિયેટર વિશે વાત કરી તે તમને લોકોને ગમી હોય તો પ્લીઝ ડૂ વર્ક ઓન ઇટ. એન્ડ યસ, સી યુ સૂન. થેન્ક યુ.